હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે, ત્યારે ગુજરાતમાં આગામી 3 દિવસ હીટવેવ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જુદા જુદા વિસ્તારમાં લૂ લાગવાના કારણે મૃત્યુના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ અંગે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે જે લોકોના લૂ લાગવાથી મૃત્યુ થઈ રહ્યા છે તેમના પરિવારજનોને સહાય આપવામાં આવે. કોંગ્રેસે કહ્યું છે કે આવા કિસ્સામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી મૃતકના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય ચૂકવવામાં આવે. સમગ્ર દેશની અંદર અગન ગોરાની જેમ ધોમધખતા તાપ, હીટવેવનો ભારે મારો અને માનવ જિંદગી સામે સૌથી મોટો ખતરો, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં પણ હીટવેવનો ભારે તાપમાન 45 ડિગ્રીને પાર અને સતત રેડ એલર્ટ હોય તે રીતે અનેક પ્રકારની જાહેરાતો હવામાન ખાતા તરફથી આગાહી કરવામાં આવી છે. લોકોની પરિસ્થિતિ ગંભીર, 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી માનવ જિંદગી બહાર નીકળવું મોટું મુશ્કેલ, ભયજનક. અને એવા સંજોગોની અંદર જે રીતે લોકોના જીવ જઈ રહ્યા છે, એટલે કે ગુજરાતમાં છેલ્લા 5 દિવસની અંદર 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતની અંદર, વડોદરાની અંદર, રાજકોટમાં જે રીતે માનવ જિંદગી જઈ રહી છે, સનસ્ટ્રોકના કારણે, હીટવેવના કારણે ચામડી બળી જવાની ઘટનાઓ બને છે અને અનેક લોકો સનસ્ટ્રોકના કારણે ડાયરિયાથી માંડીને અનેક પ્રકારના રોગના ભોગ બને છે, મુશ્કેલીમાં મુકાયા છે. હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવા જઈ રહેવાની ફરજ પડી રહી. તેવા સંજોગોમાં હીટવેવના કારણે આ કુદરતી આપતા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી, SDRFમાંથી હીટવેવની સામમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આધાર ગુમાવ્યો છે પરિવાર, તે પરિવારના વારસોને, જેને મૃતક છે એ પરિવારના લોકોને 4 લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ.